સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે વર્લ્ડ બર્થ ડિફેન્ડની ઉજવણી કરાઈ. સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી હિતેશ કોયાની અધ્યક્ષતા અને જિલ્લા વિકાસ અધિકારી દીપેન શાહની ઉપસ્થિતિમાં વિશ્વ જન્મજાત ખામી દિવસ અને વિશ્વ શ્રવણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજિત વિશ્વ જન્મજાત ખામી દિવસ અને વિશ્વ શ્રવણ દિવસની ઉજવણી મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં કરવામાં આવી, જેમાં વર્ષ દરમિયાન હાથ ધરાયેલા સારા આરોગ્ય કાર્યક્રમ હેઠળ 0-18 વર્ષના બાળકો જે જન્મજાત ખામી ધરાવતા હોય તેવા બાળકોને શોધીને તેમની ખામીનું 4D પ્રમાણે ડિફેક્ટ એટ બર્થ ડિફિશન્સી ડિસીઝ અને ડેવલપમેન્ટલ ડિલે સ્કિનિંગ તપાસ કરીને વિનામૂલ્યે સારવાર હાથ ધરવામાં આવે છે. આ કાર્યક્રમમાં કલેક્ટર હિતેશ કોયાએ જણાવ્યું હતું કે સારા આરોગ્ય કાર્યક્રમ થકી જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBSK ટીમો દિલ દઈને છેવાડા વિસ્તારના જન્મજાત ખામીવાળા બાળકોને શોધીને તેમની ખામીનું નિવારણ કરવાની સરાહનીય કામગીરી કરે છે. સરકારના વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોમાં જિલ્લાની RBSK ટીમ વિવિધ રીતે મદદરૂપ થાય છે. સાબરકાંઠા જિલ્લામાં જન્મજાત ખાઓળખાપણ સાથે જન્મેલ બાળકોને સારા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કલેપ્ટ લીપ અને પેલેટ ક્લાબુટ જન્મજાત બધિરતા જન્મજાત હૃદયરોગની ખામીવાળા બાળકો સારવાર લઈ સ્વાસ્થ્ય થઈ રહેલા તેના બાળકોના વાલીઓને પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા. વર્ષ 2021-22 દરમિયાન બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાની RBSK ટીમોને આયુષ તબીબ ફાર્માસિસ્ટ તેમજ ANM તેમજ GMERS મેડિકલ કોલેજના સર્જનશ્રીઓ તેમજ ખાનગી હોસ્પિટલના કાનના ગરાના સર્જનશ્રીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત હિંમતનગર પોશીના અને ઈડરની RBSK ટીમને બેસ્ટ ટીમ તરીકે વિશેષ સન્માનિત કરાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લાના જન્મજાત ખામી ધરાવતા 10 નાના બાળકોને કીટ વિતરણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠામાં વર્ષ 2021-22 દરમિયાન 130 જેટલા જન્મજાત બાળકોને વિનામૂલ્યે સારવાર આપીને તેમની ખામીનું નિવારણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દીપેન શાહ, જિલ્લા આરોગ્ય અધિકારી રાજેશ પટેલ, બાળ રોગ નિષ્ણાત ડોવી એ ગોપલાણી, ENT સર્જન ડૉક્ટર મહેશ સુથાર, અધિક જિલ્લા આરોગ્ય અધિકાર ડૉક્ટર KS ચારણ, જિલ્લા RCH અધિકારી ડૉક્ટર જયેશ પરમાર, જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર તેમજ જિલ્લાની RBSK ટીમોના આયુષ તબીબ ટીમના સભ્યો સહિત સારા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સારવાર મેળવેલ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દક્ષ ભટ્ટ, ZS TV, હિંમતનગર. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં NA પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરાવીલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.